ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય ભગવાન શ્રી રામના રાજ્યાભિષેકની તૈયારી થઈ રહી છે ગામને શણગારવામાં આવ્યું છે વશિષ્ઠજીની આજ્ઞા પ્રમાણે દશરથજીએ હુકમ કર્યો છે હૃદયમાં આનંદ સમાતો નથી દશરથના જીવનનો આ છેલ્લો દરબાર હતો આ સૂર્યવંશી પવિત્ર ગાદી છે જે ગાદી ઉપર રઘુરાજા ભગીરથ દિલીપ વિરાજતા હતા તે ગાદીને પ્રણામ કર્યા છે અત્યાર સુધી હું તારી ગોદમાં બેસતો હતો હવે આવતીકાલે મારો રામ તારી ગોદમાં બેસશે મારા રામનું તું રક્ષણ કરશે અયોધ્યાના લોકોને ખબર પડી છે અતિશય આનંદ થયો છે બધાને આનંદ થયો પણ દેવોને દુઃખ થયું તેનું એક કારણ હતું તેઓને થયું આવતીકાલથી રામ ગાદી ઉપર બેસશે તો રાવણને મારશે કોણ આ રાક્ષસો બહુ ત્રાસ આપે છે દેવોએ વિઘ્નેશ્વરી દેવીનું આહવાન કર્યું છે અને વિઘ્નેશ્વરી દેવી આવ્યા છે દેવોએ કહ્યું અયોધ્યા જે રામના રાજ્યાભિષેકમાં વિઘ્ન કરો રામજીને સુખ દુઃખ થવાનું નથી એ તો આનંદરૂપ છે દશરથ રાજાને સદગતિ મળવાની છે મહાત્માઓ કહે કોઈ સર્વ રીતે સુખી થાય તે કાળને પણ ગમતું નથી દશરથજી બહુ સુખી છે રામ તેના પુત્ર છે સીતાજી પુત્ર વધુ છે દશરથ રાજાના સુખને કાળની નજર લાગી સંસારનો નિયમ છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ અતિશય સુખ મળે તેનું પતન થાય અતિશય દશરથ મળે એ અતિ દુઃખ થાય કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે અતિશય દશરથીય પરંપરા આવે ત્યારે બને છે એવું તેનું પતન થવા લાગે અને એ માણસ દુખી બને અતિ સુખ મળતું નથી અને કદાચ મળે તો માનવ ભાન ભૂલે છે કાળ પ્રવેશે છે વિઘ્નેશ્વરીએ વિચાર કર્યો હું ક્યાં જાઉં કોના શરીરમાં પ્રવેશ કરું વિચાર કરતાં તેની નજર મંથરા ઉપર પડી છે મંથરાનો જન્મ કઈ કઈ દેશમાં થયો છે મંથરામાં વિઘ્નેશ્વરી દેવીએ પ્રવેશ કર્યો છે મંથરા અયોધ્યાની સજાવટ જોવા લાગી પૂછ્યું આ શાની તૈયારી છે લોકો કહ્યું તને ખબર નથી આવતીકાલે રામનો રાજ્યાભિષેક છે મહાત્માઓ કહે છે કે કૌશલ્યાની થોડી ભૂલો થઈ હતી તેથી રામના રાજ્યાભિષેકમાં વિઘ્ન આવ્યું છે કૌશલ્યાએ પોતાની દાસીઓનું સન્માન કર્યું પણ કઈ કઈ એની દાસીઓનું સન્માન ન કર્યું દાસીએ દોડતા જઈ કૌશલ્યામાને કહ્યું મા રામનો રાજ્યાભિષેક થવાનો છે કૌશલ્યાને અતિ આનંદ થયો છે કૌશલ્યાએ મોતીનો હાર દાસીને આપ્યો છે દાસીનું સન્માન થયું દાસીને કહ્યું આજે મોતીનો હાર આપું છું આવતીકાલે રામ રાજા થશે મારો રામ તને બે ત્રણ ગામની જાગીર આપશે રામ તને મારા જેવું માન આપશે દાસીને અતિ આનંદ થયો છે તે જાય છે ત્યારે રસ્તામાં મંથરા મળી છે મંથરાએ પૂછ્યું કેમ બહુ આનંદમાં છો દાસીએ કહ્યું રામ રાજા થવાના છે તું જોતો ખરી મને કેવી સુંદર મોતીની માળા મળી છે આવતીકાલે મને બે ગામની જાગીર મળશે હું કૌશલ્યાની દાસી એટલે મને માન મળ્યું છે પણ તને તો કાંઈ મળ્યું નહીં ને તું તો કઈ કઈ નિદાસી છો ને વ્યવહારમાં ભૂલ થાય તો સજા થાય છે પરમાર્થમાં કદાચ મોટી ભૂલ થાય તો પણ પ્રભુ ક્ષમા આપશે પરમાર્થ સહેલો છે વ્યવહાર કઠણ છે તેમાં થોડી ભૂલ થાય તો પણ લોકો ક્ષમા આપતા નથી જ્યારે પરમાત્મા મોટી ભૂલની પણ ક્ષમા આપે છે વ્યવહાર કરો ત્યારે બહુ સાવધાન રહેજો કૌશલ્યાએ ઘરના નોકરોને આપ્યું પણ શૌક્યની દાસીને ન આપ્યું તેમને થોડું આપ્યું હોત તો વિઘ્ન નહીં આવત આજના પરિભાષમાં કહીએ તો કૌશલ્યાએ મંથનાને બે ચાર સાડી આપી નહીં તેથી મંથનાએ તોફાન કર્યું મંથરાને બે તાર સાડીઓ આપી હોત તો કદાચ આ ફંડ ટાળી શકાયું હોત શાસ્ત્રમાં એવું લખ્યું છે કે પતિવ્રતા સ્ત્રીને પુત્ર કરતાં સો ગણો વધારે પ્રેમ પતિમાં હોવો જોઈએ પતિનું કુશળ પહેલું પૂછવું જોઈએ પણ કઈ કઈનો રામજી ઉપર અલૌકિક પ્રેમ છે તેથી રામજીના કુશળ પૂછવા તે આગળ વધે છે હરિ ઓમ